છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના પીપલદી ગામે ગત મોડી રાતે ફાયરિંગ કરી હત્યા કરવાની ઘટના સામે આવી છે, જેમાં પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાને ગોળી નવારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના પીપલદી ગામે ગત મોડી રાત્રે લગભગ 10:15 આરસામાં ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી છે, જેમાં પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવા ભત્રીજા કુલદીપ રાઠવાની બંદૂકની ગોળી મારી ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ જામસંગભાઈ રાઠવા સાથે ગત ગ્રામ પંચાયત ચૂંટણીમાં ગ્રામના જ પૂર્વ સૈનિક શંકરભાઈ સંજીભાઈ રાઠવાને ઝઘડો થયો હતો તે બાબતે અદાવત રાખી ગઈકાલે રાત્રે લગભગ 10:15 અરસામાં શંકરભાઈ સંજીભાઈ રાઠવા અને અમલાભાઈ દેવજીભાઈ રાઠવા બાઇક ઉપર આવી શંકરભાઈ પાસે રહેલી પોતાની બંદૂક વડે કુલદીપભાઈ રાઠવા ઉપર ફાયરિંગ કરતા કુલદીપભાઈ રાઠવાને પેટના ડાબી બાજુએ ગોળી વાગી હતી, જેના કારણે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું મોત નિપજ્યું હતું. આ ઘટના સંદર્ભે કવાંટ પોલીસને જાણ થતાં કવાંટ પોલીસે બંને આરોપીઓ શંકરભાઈ સંજીભાઈ રાઠવા તથા અમલાભાઈ દેવજીભાઈ રાઠવાની ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લરકા પઠાણ, ચેડેસ ટીવી, છોટાઉદેપુર. રાઠવા રાજપાલસિંહ જામસિંહભાઈ, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર, ગામ પીપલદી. ગઈકાલે 9:50-9:55 આજુબાજુ રાત્રિના સમયે અમારા ગામના દિસમ શંકરભાઈ અને અમલાભાઈ રાઠવાએ ગાડી પર આવીને મારા ભાઈ આ રોડ પર ચાલતા જતા હતા ત્યારે પેટના ભાગ પર એને બંદૂકની ગોળી મારીને ભાગી ગયા હતા. આજે હત્યા થઈ છે એનું શું કારણ? એમાં એવું થયું હતું સાહેબ કે અમને 2-3 વર્ષ પહેલાં બી એ 2 વાર ઘરે આવીને અહીંયા ઘરે આવીને મારી દેવાની ધમકી આપીને ગયો હતો, અને અમને લાગતા સુધી એવું છે કે ઇલેક્શનમાં સભ્યમાં એ ઊભો રહ્યો હતો ને ત્યારે હારી ગયો હતો ને ત્યારે એ 2 વાર ઘરે આવીને ધમકી આપીને ગયો હતો મારી નાખવાની. તો અમારી સરકારશ્રીને એક માંગ છે કે જો તમે આરોપીની સામે તમે કડકના કડક પગલાં લો. તમારા જે મૃતક જે છે હાલ કોઈ રાજકીય હોદ્દો ભોગવતા? ના, રાજકીય હોદ્દો નહોતો, હમણાં ઘરે ખેતી કામ કરતા હતા. કઈ ચૂંટણીમાં જીતો? સરપંચની ઇલેક્શન અમે લડીએ છીએ, 2 ટર્મથી પર અમારે લોસ થાય છે. પ્રાંતિજ પ્રાઇમ. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, 1 મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, 2 રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત. હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર. બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી છે. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટર ની અવશ્ય મુલાકાત લો. સ્થળ પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપ ની બાજુમાં, પોલીસ સ્ટેશન ની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 48, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8511724403. મોબાઈલ નંબર 9909990161.